हेलो एवरीवन, दिस इज मी माय सेल्फ योगेश चौधरी। वेलकम टू ऑनलाइन एजुकेशन चैनल। मित्रों, आपने लास्ट लेक्चर नी अंदर आपने जोयू के चांदनी पोते जे विंडो थी, जे ओपन विंडो, एने पोतानो फ्रीडम नो पेसेज ले के स्वतंत्रता नो रस्तो बनावी अने त्यांथी ए भागी जाय छे। ભાગીને પેલી જે ટીકરીઓ હોય છે, હિલ્સ હોય છે, એના ઉપર જઈ ચડે છે અને ત્યાં એ જ્યારે જુએ છે ત્યારે એ નવાઈ પામે છે બધું, બરાબર? કે ત્યાં વિન્ડ બ્લોઈંગ કરતો હોય છે, એટલે કે પવન વાઈ રહ્યો હોય છે, ગ્રીન ગ્રાસ હોય છે એના ફીટ નીચે, બરાબર? અને જાણે કે એ પોતે પોતાની માતાથી વિખૂટી પડી ગઈ હોય અને વર્ષો બાદ, વર્ષોના સેપરેશન બાદ પોતાની માતાથી ભેટતી હોય એવો એને અનુભવ થયો થાય છે। અબુ ખાનનું ઘર એને જેલ જેવું લાગતું હતું, આજે જેલમાંથી એ મુક્ત હતી, આજે ટોપ ઓફ ધ વર્લ્ડ હતી, બરાબર? એટલી બધી ખુશ હતી, એ કૂદકા મારતી હતી, જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ, બરાબર? બહુ ખુશ હતી, ખાતી પીતી અને કૂદકા મારતી હતી। ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીસ લાઈફ। એ ચાંદીના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો, બરાબર? મિત્રો, આટલા સુધી આપણે ચલાવ્યું હતું, હવે આગળ વાત કરીએ। નેક્સ્ટ ફકરો, જે આપણો છેલ્લો ફકરો છે, ધ્યાન આપજો। ધ સન ડિસપિયર્ડ, આટલેથી શરૂઆત કરીએ છીએ। ધ સન ડિસપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ, એટલે ધ સન ડિસપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ। સૂર્ય ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ ગયો। સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ। બહુ જલ્દી તરત જ અંધકાર છવાઈ ગયો, કવર્ડ એટલે છવાઈ ગયો, ડાર્કનેસ એટલે અંધકાર, ડાર્કનેસ અંધકાર, અંધકાર છવાઈ ગયો। ક્યાં? ગ્રાસ, ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ, વૃક્ષો, ફૂલો અને ઘાસ ઉપર અંધકાર છવાઈ ગયો। ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, પવન ફૂંકાતો હતો એ પણ બંધ થઈ ગયો, પવન ફૂંકાવાનો બંધ થઈ ગયો। ધેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, આજુબાજુ ગાઢ શાંતિ હતી, સ્ટીલનેસ, એકદમ ગાઢ શાંતિ, તો આજુબાજુ ગાઢ શાંતિ હતી। એન્ડ આઉલ હૂટેડ ફ્રોમ એ હોલ, હૂટેડ એટલે અવાજ કરવો, બોલવું। એક આઉલ, ઘુવડ, એક હોલની અંદરથી બોલ્યું। ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, ચાંદની એકદમ ડરી ગઈ। જો મિત્રો, કેવું ડિસ્ક્રિપ્શન કર્યું છે, વર્ણન કર્યું છે કે જ્યારે સૂર્ય અથમી જાય છે ત્યારબાદનું અહીંયા વર્ણન કરેલ છે। ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ એ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, ઘાસ, ફૂલો અને વૃક્ષો ઉપર અંધકાર છવાઈ ગયો। ધ વિન્ડ સ્ટોપિંગ બ્લોઈંગ, સ્ટોપ્ડ બ્લોઈંગ, પવન ફૂંકાતો બંધ થઈ ગયો। ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, આજુબાજુ ગાઢ શાંતિ છવાઈ ગઈ। એન્ડ આઉલ હૂટેડ ફ્રોમ હોલ, અને એક ઘુવડ બોલ્યું। ચાંદની સ્કેર્ડ, અને એના કારણે ચાંદની ડરી ગઈ। ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો હતો, બરાબર? ફૂલ મૂન એટલે કે પૂનમનો ચંદ્ર, ફૂલ મૂન એટલે પૂનમનો ચંદ્ર, તો દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગેલો હતો, ફૂલ મૂન નાઇટ હતી। ઇન ઇટ્સ સિલ્વર હાઈટ ચાંદની શો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ, કમિંગ ટુવર્ડ્સ, મૂવિંગલી સ્લોલી ટુવર્ડ્સ હર, મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર।
તો ચાંદની આવી રાતની અંદર જોયું, સિલ્વર લાઇટની અંદર, એટલે કે ચંદ્રની ચાંદનીની અંદર, બરાબર ચંદ્રના પ્રકાશની અંદર ચાંદનીએ જોયું કે ચમકતી આંખવાળો અને તીક્ષ્ણ દાંતવાળો, ચમકતી આંખ અને તીક્ષ્ણ દાંત એની તરફ ધીરે ધીરે આવી રહ્યા છે. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. પેલો રાક્ષસ, ડેવિલ એટલે પેલો રાક્ષસ, રાક્ષસ કોણ હતું અહીંયા? પેલું વરુ. રાક્ષસને ઉતાવળ હતી નહીં, રાક્ષસને બિલકુલ ઉતાવળ હતી નહીં. હી ન્યૂ દેટ, એ જાણતો હતો. ધીસ કોટ વોઝ ઓલ્સો ઇઝ ફૂડ, એ જાણતો હતો કે આ બકરી તેનો જ શિકાર છે, માટે એને કોઈ ઉતાવળ હતી નહીં. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર. પેલા વરુ અને બકરીએ એકબીજાના માથા અથડાવ્યા, એટલે કે બંને લડવા માટે તૈયાર હતા, બંને એકબીજાના માથા અથડાવ્યા. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર, એકબીજાના માથા અથડાવ્યા. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ વેર એઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ, એ કેવો હતો? મોટો, બરાબર. બિગ એન્ડ ફેરોસિયસ, એ મોટો હતો, બરાબર. રાક્ષસની વાત કરી, વરુની વાત કરી છે. એન્ડ ફેરોસિયસ, વિકરાળ હતો, બરાબર. ફેરોસિયસ એટલે વિકરાળ, એ મોટો હતો અને વિકરાળ હતો. જ્યારે, વેરેઝ એટલે જ્યારે શિવોઝ એટલે પેલી ગોટ, ચાંદની કેવી હતી? સ્મોલ બટ નોટ વીક, નાની હતી પરંતુ નબળી નહોતી. વીક એટલે નબળી, નોટ વીક નબળી હતી નહીં. સામે બિગ એન્ડ ફેરોસિયસ હતો વરુ એટલે પેલો રાક્ષસ, અને ચાંદની ખૂબ જ નાની હતી પરંતુ નબળી હતી નહીં. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ચાંદનીએ પોતાના પગ ટેકાવ્યા, સ્થિર ઊભા કર્યા. હર સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ બોન્સ એમ્ડ એટ ધ ડેવિલ. હે સ્લાઇટલી બેન્ટ, માથું થોડું નમાવ્યું, બરાબર. બેન્ટ એટલે નમાવવું, બરાબર. હે સ્લાઇટલી બેન્ટ એટલે થોડું નમાવવું, બરાબર. હર સ્ટ્રોંગ હોર્ન્સ, બરાબર, એના શિંગડા આપણા રાક્ષસ સામે કર્યા, એમ્ડ તાક્યાની સામે કર્યા, બરાબર. એટ ધ ડેવિલ, પેલા રાક્ષસ સામે કર્યા. શી લુકડ લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ ક્રુઅલ એનિમી, એ કેવી દેખાતી હતી? હી લુકડ લાઈક બ્રેવ સોલ્જર, બરાબર, એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. એ બહાદુર સૈનિક જેવી લાગતી હતી કે જે સૈનિક રેડી ફોર ફાઇટ ક્રુઅલ એનિમી, જે પોતાના જે ક્રુઅલ ઘાતકી એનિમલ, તો માફ કરજો, તો એ ઘાતકી જે શત્રુ હતો પોતાનો, એના સામે ધ ફાઇટ બિગેન, અને લડાઈ શરૂ થઈ ગઈ. ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ ગઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત સુધી ચાલી, એટલે કે આ ફાઇટ આખી રાત સુધી ચાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, જે ચંદ્ર હતો એ જોખો થવા લાગ્યો. પેલ એટલે જોખું, બરાબર. પેલ એટલે જોખું, પેલનો મતલબ શું થશે? જોખું. અને સડનલી એટલે અચાનક, તરત, જલ્દી, બરાબર. તો ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, ચંદ્ર જોખો થવા લાગ્યો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ, અને એ અદૃશ્ય થઈ ગયો, એટલે કે જતો રહ્યો વાદળો પાછળ, બરાબર. ચંદ્ર જોખો પડવા લાગ્યો અને અચાનક વાદળો પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર, તારાઓ પણ અદૃશ્ય થવા લાગ્યા. વન બાય વન તારાઓ પણ એક પછી એક, વન બાય વન એટલે એક પછી એક, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ લાઇટ અપીયર્ડ ઇન ધ
ईस्ट पूर्वनी अंदर एक झांखो प्रकाश देखावा लगे, फेंट लाइट बराबर, झांखो प्रकाश। तो पूर्वनी अंदर एक झांखो प्रकाश देखावा गयो, द फर्स्ट रे रेगले किरण, रेगले किरण, द फर्स्ट रे ऑफ द सन शो चांदनी लाइंग ऑन द ग्राउंड। चंद्रना पहला किरण जोयू, प्रकाश से जोयू के चांदनी जमीन ऊपर पड़ेली थी, लाइंग ला पड़ेली सूतेली बराबर, लाइंग ला पड़ेली के सूतेली। तो चांदनी जमीन ऊपर, ग्राउंड एटले जमीन बराबर, मैदान पर केटली वार थाय। तो सूर्यना पहला किरणे जोयू के चांदनी जमीन ऊपर पड़ेली हती, शी वॉज कम्प्लीटली शॉक्ड इन ब्लड, ए लोही थी लतबद्ध थी, शॉक्ड इन ब्लड ब्लड એટલે કે લોહીથી લથબથ હતી બરાબર। ધ વુલ્ફ ટાયર્ડ, પેલું જે વુલ્ફ હતું એ થાકેલું હતું, ટાયર્ડ થાકેલું, એન્ડ સ્લીપી એ ઊંઘી રહ્યું હતું, વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, એને ખાવા માટે તૈયાર હતું, ડિવોર ડિવોર એટલે ખાવું, ડિવોર એટલે ખાવું બરાબર। જે વુલ્ફ હતું એ થાકી ગયું હતું, સૂતેલું હતું, પરંતુ વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, પરંતુ એને ખાવા માટે તૈયાર હતું। અ ફોક ઓફ બર્ડ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ। બાજુમાં એક વૃક્ષ ઉપર અ ફોક ઓફ બર્ડ્સ, પક્ષીઓની ટોળું, સિટિંગ ઓન અ ટ્રી પક્ષીઓની એક ટોળું વૃક્ષ ઉપર બેઠેલું હતું, પક્ષીઓનું એક ટોળું વૃક્ષ ઉપર બેઠેલું હતું, વોઝ ડિબેટિંગ જે ડિબેટ કરતું, ડિબેટ એટલે ચર્ચા બરાબર, શું ચર્ચા કરું, ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, ફાઇટનું રિઝલ્ટ વિશે બરાબર, ફાઇટ લડાઈનું જે પરિણામ હતું, લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યું હતું। સો પક્ષીઓ બોલે છે, સો હુ ઇઝ ધ વિનર, તો વિજેતા કોણ, તો વિજેતા કોણ, આસ્ક્ડ અ સ્મોલ વન, એક નાનું પક્ષી બોલ્યું કે વિજેતા કોણ, આસ્ક્ડ અ સ્મોલ વન, ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ ટુગેધર બરાબર, બધાએ ભેગા મળીને શું કહ્યું, વુલ્ફ ઓફકોર્સ અવશ્ય, વુલ્ફ એટલે કે કોણ જીતી વરું બરાબર, મોસ્ટ ઓફ અધર ડિક્લેર્ડ બધાએ જાહેર કર્યું બરાબર, ટુગેધર એટલે ભેગા, ભેગા થઈને બીજા પક્ષીઓ જાહેર કર્યું કે આમાં વિજેતા કોણ છે, પેલું વરું। નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એ ગરડું બરાબર, એક સોરી માફ કરજો, એક ડાયું પક્ષી હતું અને ગરડું બરાબર, એક ગરડું ડાયું પક્ષી હતું, એને કહ્યું, શું કહ્યું, ચાંદની ઇઝ ધ વિનર, અહીંયા વિનર કોણ છે, ચાંદની બરાબર, આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર, મેં આના જેવી બહાદુર શ્વેત સ્વતંત્ર સેનાની કદી જોઈ નથી। નાના પક્ષીએ શું કહ્યું, સોરી માફ કરજો, ગરડા પક્ષીએ શું કહ્યું કે આની અંદર વિજેતા ચાંદની છે, કારણ કે આના જેવી બહાદુર સ્વતંત્ર સેનાની એને ક્યારે જોઈ નથી। મિત્રો, આ પાઠ ઉપરથી આપણે શીખવા મળે છે કે ક્યારેય પણ આપણે હાર માનવી જોઈએ નહીં બરાબર, હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, ભલે હાર મળે કંઈ વાંધો નહીં, હાર મળે તો કંઈ વાંધો નહીં બરાબર। અહીંયા તમે જોયું કે ભલે ચાંદની હારી ગઈ, પરંતુ એ હારી નહોતી, જીતી બરાબર, હારી હોવા છતાં પણ જીતેલી હતી બરાબર। પેલું કહેવત છે ને હિન્દીમાં કે હાર કર ભી જીતને વાલે કો સિકંદર કહેતે બરાબર, અહીંયા આ કહેવત આ ચાંદની ઉપર ફિટ બેસે છે કે ચાંદની હારી જ હોવા છતાં પણ ખરેખર એ વિજેતા હતી બરાબર, કારણ કે એને સ્મોલ હોવા છતાં, નાની હોવા છતાં પણ પેલા વિકરાળ વરુ સામે ડટી રહી, છેલ્લા શ્વાસ સુધી લડી બરાબર, સામેના વરુને પણ થકવાડી નાખ્યો હતો બરાબર। એટલે કે મહેનત કરવી એ મહત્ત્વની છે મિત્રો, ભલે સફળતા અસફળતા મળે। દાખલા તરીકે મેં લાસ્ટ ટાઈમ અગાઉના લેક્ચરની અંદર એક ક્વેશ્ચન પૂછેલો બરાબર, એ ક્વેશ્ચનનો જવાબ
ફક્ત ને ફક્ત એક બેને જ આપેલો, બરાબર, બાકી કોઈએ એનો જવાબ આપવાની પણ હિંમત કરી નહોતી. મિત્રો, એ એક બેન હતી, એને જવાબ તો આપ્યો હતો, ભલે એનો જવાબ ખોટો હતો જો કે, પરંતુ તેને જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન ખરેખર બહુ સરસ હતો, બરાબર. બાકી બધાએ તો પ્રયત્ન પણ નહોતો કર્યો, પહેલથી જ હાર માની લીધી કે આ ક્વેશ્ચન અમને આવડશે જ નહીં. પરંતુ એ બેને ખોટો તો ખોટો, પરંતુ પ્રયત્ન કર્યો એ મહત્વનો છે. એ બેને કમસે કમ પ્રયત્ન તો કર્યો. રાજપૂત કુમકુમ એનું નામ હતું, એને ખરેખર પ્રયત્ન કર્યો એ બદલ એમનો આભાર, બરાબર. એ જવાબ કોઈએ પણ સાચો આપ્યો નહોતો મિત્રો, બરાબર. મિત્રો, ફરીવાર આ પાઠની અંદરથી એક બીજો ક્વેશ્ચન કરું છું, બરાબર, જેનો જવાબ આઈ એમ શ્યોર કે તમે બધા પ્રયત્ન કરશો, ભલે ખોટો પડે કે સાચો પડે એ મહત્વનો નથી, પરંતુ પ્રયત્ન કરવો એ જ મહત્વનો છે. તો મિત્રો, એક ફરીથી ક્વેશ્ચન પૂછું છું. આઈ એમ શ્યોર કે આ સમયે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ આપવાની પ્રયત્ન કરશે, જવાબ આપવાનો, બરાબર, હું આશા રાખું છું, બરાબર. આજનો પ્રશ્ન છે, તમે જો ધ્યાનથી સાંભળ્યો છે આ લેક્ચર તો તમને આવડશે. હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ, ક્વેશ્ચન છે, નોંધી લેજો ચોપડાની અંદર કે ક્યાંક, પછી તમારે કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાનો છે. હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ, ફરીથી બોલું છું ક્વેશ્ચન આજનો, હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ. ઓકે મિત્રો, તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જવાબ લખી શકો છો. ખોટો કે સાચો એ મહત્વનું નથી, બસ પ્રયત્ન કરવો એ મહત્વનું છે મિત્રો, બરાબર. તો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગુડ ડે. સ્ટે હોમ, સ્ટે ટ્યુન, સ્ટે સેફ.